નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણા શરીરને સૌથી મહત્ત્વના જે પોષક તત્વોની જરૂર હોય છે, તમામ વિટામિન્સ અને મિનરલ્સની બોડીને જરૂર હોય છે, પણ એમાંનું એક સૌથી મહત્ત્વનું વિટામિન્સ એટલે વિટામિન બી ટ્વેલ્વ, વિટામિન બી કોમ્પ્લેક્સ. વિટામિન બી ટ્વેલ્વની કમી અત્યારના સમયમાં ઘણા લોકોના શરીરમાં જોવા મળતી હોય છે. રિપોર્ટ્સ કરાવે એટલે ડૉક્ટર એમ કહે કે વિટામિન બી ટ્વેલ્વ ઘટે છે, કાં તો એની ટેબ્લેટ ચાલુ કરો અથવા તો એના ઇન્જેક્શન ચાલુ કરો. ચોમાસામાં મળતું એક એવું ફૂડ પણ છે, એક એવું ફળ છે, એક એવું ફ્રૂટ છે કે જેની અંદરથી વિટામિન બી ટ્વેલ્વ મહદ અંશે મળી શકે છે. મિત્રો, વિટામિન બી ટ્વેલ્વ એટલે શું, એ શરીરમાં શું કરે છે? વિટામિન બી ટ્વેલ્વ જે રહેલું છે ને, એ શરીરના નર્વસ સેલ્સને તંદુરસ્ત રાખવાનું સૌથી મહત્ત્વનું કાર્ય કરે છે. એ સિવાય સૌથી મહત્ત્વનું, વિટામિન બી ટ્વેલ્વ ક્યાં ભાગ ભજવે છે? તો કે આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સ, શરીરની અંદર બનતા જે લાલ રક્તકણો છે, એની અંદર વિટામિન બી ટ્વેલ્વ છે એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. હજી એક વસ્તુ છે કે જે ડીએનએ બનાવવા માટે પણ વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જ જરૂરી છે. મિત્રો, વિટામિન બી ટ્વેલ્વ જ્યારે શરીરની અંદર ઓછું થાય એટલે એના થોડા લક્ષણો જોવા મળે છે. કેવા લક્ષણો? તો સૌથી પહેલાં તો જેમને વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં ઓછું થવા લાગ્યું હોય ને, તો આવા લોકોને પહેલાં તો એનિમિયા થવાની શક્યતા રહેલી છે. એ સિવાયના લક્ષણોમાં થાક લાગે, નબળાઈ આવે, વારંવાર અશક્તિ જેવું લાગે, વારંવાર હાંફ ચડવા લાગે, શ્વાસ ચડવા લાગે, અથવા ઘણા લોકોને વારંવાર ખોટા ખોટા ઉલટી ઉબકા થતા હોય. એ સિવાય ભૂખ મરી જતી હોય, વારંવાર ભૂખ મરી જતી હોય, સમય થાય છતાં સમયસર ભૂખ ન લાગવી, પાચન તંત્ર છે એની સિસ્ટમ છે એમાં પણ અવરોધ ઊભો થાય, સ્કિન જે છે ચામડી એનો રંગ છે ફિક્કો પડવા લાગે અથવા સ્કિન છે એ પીળી થવા લાગે, સૌથી મહત્ત્વના લક્ષણોમાં હાથ પગની અંદર ખાલી ચડવા લાગે, હાથ પગમાં ઝંઝનાટી આવે. ઘણા લોકોને વારંવાર ખાલી ચડતી હોય છે, અમુક વખતે એવી રીતે બેઠા હોય અથવા આપણું અંગ કોઈ દબાતું હોય તો ખાલી ચડે, એ સ્વાભાવિક છે. પણ કોઈ પણ કારણ વિના પણ હાથ અથવા પગમાં સૂતા હોય તો પણ ખાલી ચડવા લાગતી હોય છે, તો આ છે વિટામિન બી ટ્વેલ્વનું લક્ષણ હોઈ શકે છે. મિત્રો, એ સિવાય ઘણા લોકોને આંખની અંદર વારંવાર ઝાંખપ આવી જાય અથવા આંખે અંધારા આવતા હોય તો પણ વિટામિન બી ટ્વેલ્વ છે એની કમી હોઈ શકે છે, અથવા જે લોકોને વારંવાર એસિડિટીની સમસ્યા થતી હોય તો પણ વિટામિન બી ટ્વેલ્વ ઘટતું હોઈ શકે છે. વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ કરવા માટે મિત્રો સૌથી મહત્ત્વનું એક વાત કહી દઉં કે ઘણા લોકો ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે માંસ મટનની અંદર વિટામિન બી ટ્વેલ્વ છે એ ઢગલા મોટે હોય છે, પણ આપણા શરીરની જે દૈનિક જરૂરિયાત જે છે એ માત્ર ને માત્ર ડેરી પ્રોડક્ટ એટલે કે દૂધ, દહીં અને માખણમાંથી વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરને જેટલી જરૂરિયાત છે એટલું મળી શકે છે. એટલે દરરોજનું તમે દૂધનું સેવન જો દરરોજ ખાતા હોય, સવાર સાંજ બંને ટાઈમ જે લોકો દૂધ ખાતા હોય, તો આવા લોકોના શરીરની અંદર જરૂરી વિટામિન બી ટ્વેલ્વ આરામથી મળી જાય છે, એટલે બી ટ્વેલ્વની કોઈ સમસ્યા ઊભી થતી નથી. બીજી વાત એ કરી દઉં કે ચોમાસાની ઋતુમાં મળતું એક ફળ એટલે કેળા, કેળાની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા મહત્ત્વના પોષક તત્વો જે હાર્ટને સ્વસ્થ રાખે છે, જે બ્લડ પ્રેશર જેવી સમસ્યામાં ખૂબ ઉપયોગી છે, આ કેળાની અંદર પોટેશિયમની સાથે સાથે વિટામિન બી ટ્વેલ્વ પણ ઘણી બધી માત્રામાં સમાયેલું છે. એટલે કેળા છે ને એનું સેવન કરવાથી પણ મિત્રો બી ટ્વેલ્વની જો સામાન્ય સમસ્યા હોય તો એને ટાળી શકાય છે. ઘણા લોકો એવો પ્રશ્ન કરે કે કેળા છે એની અંદર કેમિકલથી પકવેલા, પણ જે કેળા છે જે નેચરલી અને ઓર્ગેનિક પાકેલા કેળા હોય છે એની અંદર ઢગલાબંધ પોષક તત્વો સમાયેલા છે. એટલે ચોમાસામાં મળતા જે ફળો છે ને એમાંનું સૌથી મહત્ત્વનું અને શરીરને સૌથી ઉપયોગી ફળ હોય તો એ છે મિત્રો બનાના કેળા. કેળાનું ભરપૂર સેવન કરવું જોઈએ. અમે એ કેળા કઈ રીતે પકાવ્યા એ તો ઉપરવાળાને ખબર, પણ જે કેળા છે એની અંદર પણ મિત્રો વિટામિન બી ટ્વેલ્વ સમાયેલું છે. બાકી દૂધ અને કેળા સિવાય જે કઠોળ હોય છે, ખાસ કરીને ફોતરાવાળા કઠોળ, અને એમાં પણ મગ હોય તો મગ ફણગાવી લેવાના, અને ફણગાવેલા મગ જેના સૌથી વધારે ફણગા ફૂટ્યા હોય આવા ફણગાવેલા મગ ખાલી એક મુઠ્ઠી દરરોજ ખાવાના છે જે લોકો દૂધનું સેવન ન કરતા હોય, તો આવા લોકોને પણ વિટામિન બી ટ્વેલ્વની સામાન્ય સમસ્યા હોય તો આનાથી ટાળી શકાય છે. એટલે કોઈ લક્ષણો દેખાતા હોય તો પહેલાં ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવી લેવો, અને પછી અમુક સમય સુધી દવાની સાથે સાથે નેચરલી ફૂડ ચાલુ કરી દેવાના અને હેલ્થી ખોરાક ચાલુ કરી દેવાનો, જેનાથી વિટામિન બી ટ્વેલ્વની કમી છે એ કાયમ માટે દૂર થઈ જાય. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.